ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ એક વિષય અંગ્રેજી. એમાં ચેપ્ટર 3 શોર્ટ વર્ડ્સ અને પેજ નંબર 37 એ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા છે. તો આજના વિડીયોમાં આપણે પેજ નંબર 38 જોવાના છે. તે પહેલાં આપણે આ ગયા વિડીયોમાં 5 સ્વર એટલે વોવલ્સ, અંગ્રેજીમાં સ્વરને શું કહેવાય? વોવલ્સ, એને આપણે સમજી રહ્યા છીએ. પાછા એકવાર જોઈ લઈએ તો કે આ એ, પછી ઈ, પણ એનો ઉચ્ચાર કયો થાય? એ. પછી આઈ, એનો ઉચ્ચાર ઈ સ્વર છે ને. પછી ઓ, ઉચ્ચાર ઓ. પછી યુ, પણ ઉચ્ચાર કયો થાય? સ્વર છે માટે સ્પેલિંગમાં તો અ, એ આપણે જોઈ ગયા છે ને. હા, પછી આપણે એટવાળા સ્પેલિંગ જોયા હતા, પછી એડવાળા સ્પેલિંગ જોયા હતા, જોયા હતા ને. હા, હવે આપણે જોવાના છે એપવાળા સ્પેલિંગ. તો ચાલો જોઈએ. એ વત્તા પી બરાબર શું થશે? એપ. ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા હતા ને, એ વત્તા ટી બરાબર એટ. પછી આપણે બેટનો સ્પેલિંગ લખવો હોય તો કઈ રીતના લખાય? તો બી અને પછી એટ, તો એ અને ટી, એ રીતના આપણે જોઈ ગયા હતા ને. હા, હવે આજે આપણે કયા સ્પેલિંગ જોવાના છે? તો કે એપવાળા. હવે જોઈએ એમાં, તો કે સી વત્તા એ અને પી બરાબર કે. હવે સી ને ગુજરાતીમાં શું કહેવાય? સી નો ઉચ્ચાર તો ક. પછી એપ, તો શું થશે? કેપ. હવે જોઈએ એમ વત્તા એપ બરાબર મેપ. એમનો ગુજરાતીમાં શું ઉચ્ચાર થાય? મ વત્તા એપ એટલે મેપ. મેપ થયું ને. હા, એમ એ પી મેપ એટલે નકશો. આ નકશાનું ચિત્ર છે ને. હા, હવે આગળ જોઈએ તો કે ટી વત્તા એપ. હવે ટીનું ગુજરાતી શું થાય? ત વત્તા એપ એટલે ટેપ. ટેપ થયું ને. હા, તો કે ટેપ એટલે નળ. આ નળનું છે ને ચિત્ર. હા, એ વત્તા એમ બરાબર એમ. હવે કયા સ્પેલિંગ જોઈશું આપણે? તો એન વાળા. અત્યાર સુધી આપણે એફ વાળા જોયા ને. હા, હવે એન વાળા જોઈશું. તો જોઈએ સી. સી નું ગુજરાતી શું થાય? ક. પછી એન, ઉચ્ચાર કયો થાય? એન, તો શું થશે? કેન. નહીં, કેન. કેન એટલે ડબ્બો. આ શાનું ચિત્ર છે? તો ડબ્બાનું. હવે જોઈએ આગળ. એફ વત્તા એન બરાબર એફ એ એન. એફનું ગુજરાતી શું થાય? તો ફ વત્તા એન, તો શું થશે? ફેન. ફેન થાય ને. હા, ફેન એટલે પંખો. હવે જોઈએ આગળ. એમ વત્તા એન બરાબર મેન. કઈ રીતના મેન? તો એમનું ગુજરાતી શું થાય? મ. એમનો ઉચ્ચાર મ થાય ને ગુજરાતીમાં. હા, પછી વત્તા એન એટલે મેન. એમ એ એન મેન એટલે માણસ. કોનું ચિત્ર છે? તો માણસનું. માણસ છે ને. હા, માણસ
માણસ ને અંગ્રેજી માં શું કહેવાય? તો મેન. મેન ની સ્પેલિંગ કઈ? તો MAN. મેન એટલે માણસ. આગળ જોઈએ. એ વત્તા એમ એટલે એમો. હવે કયા સ્પેલિંગ જોઈશું આપણે? એમ વાળા. અત્યારે આપણે કયા જોયા હતા? તો એ વત્તા એન વાળા જોયા હતા ને. હવે કયા જોઈશું? એમ વાળા. તો ચાલો જોઈએ. એ વત્તા મ. એમનો ગુજરાતીમાં ઉચ્ચાર શું થાય? મ થાય ને ગુજરાતીમાં. અર્થ શું થાય? મ બરાબર એમ. તો હવે આપણે એમ વાળા સ્પેલિંગ જોઈએ. તો કે જે વત્તા એમ બરાબર જેમ. તો ગુજરાતીમાં જે નો ઉચ્ચાર જ. વત્તા એમ બરાબર જેમ. જે એ એમ જેમ એટલે જામ. આંસાનું ચિત્ર છે જામનું. તમને બધાને જામ ભાવે છે ને? હા. હવે આગળ જોઈએ. તો કે આર વત્તા એમ બરાબર રેમ. કઈ રીતના રેમ? તો આરનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? તો ર વત્તા એમ એટલે રેમ. થયું ને રેમ? તો કે આર એ એમ રેમ એટલે ઘેટો. તાસાનું ચિત્ર છે ઘેટાનું છે ને આ. હા. હવે જોઈએ આગળ. વાય વત્તા એમ એટલે વાય એ એમ એમ. વાયનો ઉચ્ચાર ગુજરાતીમાં ય પછી એમ એટલે એમ. વાય એ એમ એમ એટલે રતારું. બરાબર ને? હા. આ રતારું છે ને શાકભાજી, શાકભાજીમાં આવે. તમે જોયું છે રતારું? આ રતારું છે શાકભાજીમાં આવે. હવે આગળ જોઈએ. ઈ વત્તા ડી એટલે એડ. ઈનો ઉચ્ચાર શું થાય? તો એ. આપણે જોઈ ગયા હતા ને પાંચ વોવલ્સમાં. તો એ. ડીનો ડ. તો એડ. તો હવે આપણે જોઈએ સ્પેલિંગ. બી વત્તા એડ એટલે બેડ. તો ગુજરાતીમાં બીનું બ થાય પછી એડ એટલે બેડ. બરાબર. હવે જોઈએ બી ઈ ડી. બેડ એટલે પથારી. હવે જોઈએ આગળ. આર વત્તા ઈ ડી એટલે રેડ. આરને ગુજરાતીમાં ઉચ્ચાર કયો થાય? ર પછી એડ. તો કે રેડ. આર ઈ ડી રેડ એટલે લાલ. આ લાલ રંગ છે ને. હા. હવે જોઈએ. તો કે ઝેડ વત્તા ઈ ડી. તો કે ઝેડ. ઝેડનો ગુજરાતી શું થાય? જ. જ જબલાનો જ હોય ને. હા. પછી વત્તા એડ એટલે ઝેડ. ઝેડ ઈ ડી. ઝેડ એટલે છેલ્લો અંગ્રેજી મૂળાક્ષર. આપણે અંગ્રેજીમાં જે આલ્ફાબેટ છે તેમાં છેલ્લો લેટર ઝેડ આવે છે ને. હા. હવે જોઈએ. હવે જોઈએ આપણે એગ વાળા સ્પેલિંગ. અત્યારે આપણે કયા સ્પેલિંગ જોયા હતા? એડ વાળા જોયા હતા ને. હા. હવે આપણે એગ વાળા જોઈએ. તો ચાલો જોઈએ. ઈ વત્તા જી બરાબર એ. હવે આ ઈનો ઉચ્ચાર કયો થાય? તો એ. અને જીનો ગ એટલે શું થશે? એગ. તો હવે જોઈએ આપણે એગ વાળા સ્પેલિંગ. તો કે પી વત્તા એગ. પનો પીનો ઉચ્ચાર ગુજરાતીમાં પ.
વત્તા એન એટલે પેગ. પી ઈ જી પેગ એટલે ખૂટી. ખૂટી કોને કહેવાય? તો આને જેમાં આપણે કંઈક ભેરવીએ ને, હા એને ખૂટી કહેવાય. હવે જોઈએ કે વત્તા એગ એટલે ઈ અને જી. તો કે કેગ, કોનો ઉચ્ચાર ગુજરાતીમાં ક, પછી એગ, તો શું થાય? કેગ. કે ઈ જી કેગ એટલે નાનું પીપ. આ પીપનું ચિત્ર છે ને. હવે જોઈએ એલ વત્તા એગ. ઈ અને જી છે પણ ઉચ્ચાર કયો થશે? એ. કેમ? કેમ કે આ ઈ એટલે એ, એ અને જી એટલે ગ એટલે એ. તો કે લે ગ. એલ, એલ નો ગુજરાતી ઉચ્ચાર લ, પછી એ, એ બરાબર લેગ. તો કે એલ ઈ જી લેગ એટલે પગ. ઈ વત્તા એન બરાબર એન. હવે ઈ નો ઉચ્ચાર કયો થાય? તો એ, એ થાય ને આ સ્વર. તો એ વત્તા એન, એન નો ઉચ્ચાર ગુજરાતીમાં ન, તો એન. હવે આપણે એન વાળા સ્પેલિંગ જોઈશું. અત્યારે આપણે કયા જોયા હતા? એગ વાળા. હવે એન વાળા જોઈશું. તો ચાલો જોઈએ. તો કે ડી વત્તા એન બરાબર દેન. તો કે ડી નો ગુજરાતીમાં ઉચ્ચાર ડ, વત્તા એન બરાબર ડેન. ડી ઈ એન દેન એટલે ગુફા. હવે જોઈએ આગળ. એચ વત્તા એન બરાબર હેન. કેવી રીતના હેન? તો એચનો ગુજરાતીમાં ઉચ્ચાર કયો થાય? હ વત્તા એન. ઈ એટલે એ, એનનો ન એટલે એન. તો કે હ વત્તા એન બરાબર હેન. તો કે એચ ઈ એન હેન એટલે મરઘી. એચ ઈ એન હેન એટલે મરઘી. આશાનું ચિત્ર છે મરઘીનું. મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો હેન. હવે જોઈએ આગળ. તો કે પી, પી નો ગુજરાતીમાં ઉચ્ચાર કયો થાય? પ, પછી પ એટલે કે પી વત્તા એન એટલે પેન. પ વત્તા એન પેન. પી ઈ એન પેન, પેન એટલે પેન. હવે જોઈશું આપણે એટ વાળા. તો કે ઈ એટલે એ, ત એટલે તી. તો કે એટ. તો જોઈએ હવે એટ વાળા સ્પેલિંગ. જી વત્તા એટ. તો ગેટ એટલે કે ગ વત્તા એટ બરાબર ગેટ. તો કે જી ઈ ટી એટલે ગેટ એટલે મેળવવું બરાબર. આ ચિત્રમાં તમે જુઓ છો ને આ ભાઈ બેન તો એને ગિફ્ટ મેળવે છે ને. હા હવે આગળ જોઈએ. એન વત્તા એટ એટલે નેટ. એનનો ઉચ્ચાર કયો થાય? ન, પછી એટ એટલે નેટ. તો કે એન ઈ ટી નેટ એટલે જારી. આશાનું ચિત્ર છે તો જારી. આ જાળ છે ને બધી. હવે આગળ જોઈએ. તો કે પી વત્તા એટ બરાબર પેટ. તો કે પ એટ એટલે પેટ. તો કે પી
એટી પેટ એટલે પાલતુ, તાપરા પાલતુ પાણી છે ને, હા એની વાત કરી છે. પાલતુ એટલે આપણા ઘરે કેવું પાલતુ પાણી કૂતરો કે બિલાડી રાખીએ ને, હા તો એને શું કહેવાય? પેટ એટલે પાલતુ. તો કે આઈ વટ્ટા જી એટલે ઈગ, તો કે આઈનો ઉચ્ચાર કયો થાય? ઈ જોનો આ જી છે તો એનો ગ એટલે ઈ. હવે જોઈએ એફ વટ્ટા ઈક, તો કે ફીગ, તો કે એફ નું ફ ગુજરાતીમાં ફટાય ને, ફગ વટ્ટા ઈક, તો કે ફીગ. એફ આઈ જી, તો કે ફીગ એટલે અંજીર. હવે જોઈએ તો કે પ એટલે કે પી, પીનો ગુજરાતીમાં પ, પછી પ વટ્ટા ઈક એટલે પીગ, પ વટ્ટા ઈક પીગ, તો કે પીગ, પી આઈ જી, પીગ એટલે બૂંદ. આ બૂંદ છે ને, હા બૂંદ પાણી છે ને, હા. હવે આગળ જોઈએ તો કે ડબલ્યુ વટ્ટા ઈક એટલે વીગ, વ વટ્ટા ઈક વીગ, તો કે ડબલ્યુ આઈ જી, તો કે વી એટલે વાની ટોપી. તો હવે તમને ખબર પડે ને, હા. તો આજે આપણે જે પણ સ્પેલિંગ જોયા ને તે બધા સ્પેલિંગ તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે. હવે જે પેજ નંબર 40 છે ને એટલે કે 14, તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું.